ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા ભોદરડી ગામના આદિવાસી યુવાનો નવરાત્રીમાં જતા છેલ્લા વર્ષથી કરી સેવાના દીપ જલાવી રહ્યા છે ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા ભોરદલી ગામના આદિવાસી યુવાનો રંગપુર પાસે કાલીના દર્શને જતા વર્ષથી ભંડારો કરી અનોખી સેવાના દીપ જલાવી રહ્યા છે આમ તો છોટાઉદેપુર જિલ્લો અતિ અને આદિવાસીઓનું જીવન નિર્વાહ વરસાદી ખેતી ઉપર નિર્ભર રહે છે તેઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે પરંતુ આદિવાસીઓમાં મહેમાન ગતિ કરવાની અનોખી પરંપરા છે તે અનુસાર બોરદલીના નવયુવાન નવરાત્રીમાં પાવાગઢમાં કાળીના દર્શને જતા શ્રદ્ધાળુઓને છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે ભંડારો કરી અનોખી સેવાના દીપ જલાવી રહ્યા છે આ ભંડારો ચોવીસ કલાક ચાલે છે તેમજ આ ભંડારાને લાભ દરરોજ ત્રણ હજારથી વધુ ભક્તો લાભ લઈ રહ્યા છે આ નવયુવાનોએ જણાવ્યું હતું કે મા કાલીમાં મને શ્રદ્ધા છે અને હું નિઃસ્વાર્થ પણ ભંડારો કોઈની પણ સહાય વિના ચલાવું છું મારે ત્યાં શ્રદ્ધાળુઓ આવે છે અને ભંડારાનો લાભ લઈ મને તેમની મહેમાનગતિ કરવાનો અનેરો લાવો મળે છે મને આનંદ થાય છે અલ્લા રખા પઠાણ હોરદલી યુવા સંગઠન યુવા સંગઠન આદિવાસી યુવા સંગઠન દ્વારા જે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે મધ્યપ્રદેશથી ગુજરાત જતા સ્ટેટ હાઈવે પર જે પદયાત્રી પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે તે લોકો માટે વિનામૂલ્યે નાસ્તો અને ભોજન ની વ્યવસ્થા ચોવીસ કલાક કરવામાં આવે છે જેમાં ત્રણ હજાર જે સમથિંગ ભક્તો ભોજન પ્રસાદ લઈ આનંદથી એ લોકો જાય છે